આજે તો કઈ ગરમા ગરમ અને ટેસ્ટી જ બનાવું છે. મારી પાસે આજે જયારે મેં ફ્રીઝ ખોલ્યું ને ત્યારે થોડા ઘણા શાકભાજી પડેલા હતા. થોડી ફણસી છે, કોબી છે, કેપ્સિકમ છે, ડુંગળી છે હવે, અને થોડા ચાઇનીઝ મસાલા પણ છે. કદાચ તમને પણ આવું કન્ફ્યુઝન થતું હશે કે ઘરમાં આ બધું પડ્યું છે તો એમાંથી બનાવું શું, અને આવી ઠંડીમાં કઈક સરસ મજાની પોપ્યુલર ડીશ બનાવીએ તો મજા પડી જાય. શું કહો છો? પોપ્યુલર સૂપ બનાવી દઈએ, મંચાવ સૂપ. તો શરૂ કરશું. હવે મંચાવ સૂપ બનાવીએ એના માટે મને તળેલી નૂડલ્સ જોઈશે. મારી પાસે છે નૂડલ્સ બાફેલી. તો સૌથી પહેલા બાફેલી નૂડલ્સને તળી લઈશું. કદાચ તમને પણ કોઈ કન્ફ્યુઝન હોય નૂડલ્સ તળવામાં તો એ પણ ક્લિયર થઈ જશે. તેલ ગરમ મૂકી દીધું છે અને બાફેલી નૂડલ્સને એક પ્લેટમાં લઈ લીધી. હવે આ નૂડલ્સ ઉપર આપણે કોર્નફ્લોર છાંટીશું. લગભગ એક ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. કદાચ જો કોર્નફ્લોર નથી ઘરે તો તમે મેંદો પણ લઈ શકશો. મેંદો પણ નથી તો ચોખાનો લોટ પણ ચાલશે. આવું કરવાથી નૂડલ્સ ઉપર કોર્નફ્લોરનું એક કોટિંગ પણ થઈ જશે અને નૂડલ્સ સરસ છોટી પણ થઈ જશે. તેલ પણ આવી ગયું છે. નૂડલ્સ તળી લઈશું. હવે મીડિયમ ફ્લેમ પર નૂડલ્સને તળીએ છે. આવી રીતે મીડિયમ ફ્લેમ પર તળીશું એટલે નૂડલ્સ એકદમ સરસ કડક રહેશે અને તમે એને થોડો વધારે ટાઈમ એટલે કે એક અઠવાડિયું 15 દિવસ પણ ચલાવી શકશો. ઘણી વખત એવું પણ બને કે તમે કોઈ ચાઇનીઝ ડીશ બનાવો છો, જેમ કે હક્કા નૂડલ્સ છે કે ચાઉમીન છે, કંઈ પણ બનાવો છો, નૂડલ્સ તમારી જરૂરત કરતાં વધારે બફાઈ ગઈ તો આ રીતે તમે એને તળી લો અને સ્ટોર કરી લો. તો જ્યારે તમારે ઉપયોગમાં લેવું હોય ત્યારે લઈ શકો. નૂડલ્સ સરસ કડક થવા દેવાની. નૂડલ્સ તળાઈ ગઈ છે. જો પ્લેટમાં મૂકતા જ ખબર પડી ગઈ કે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ. બાફેલી નૂડલ્સમાંથી તળેલી નૂડલ્સ તો બનાવી દીધી અને હવે બનાવી લઈએ મોસ્ટ પોપ્યુલર એવો, આપણને બધાને ભાવે એવો મંચાવ સૂપ. સૌથી પહેલા ધ્યાનમાં શું રાખવાનું છે કે આ સૂપ બનાવવા માટે જે આદુ મરચાં અને લસણ લઈએ છીએ એનું પ્રમાણ કેટલું રાખીશું અને એ કેવા સમારેલા હોવા જોઈએ. એને ખૂબ ઝીણા સમારવાના અથવા ચોપરમાં ચોપ કરવાના, એટલે એના જે નાના નાના ચંક્સ છે એ ખાવામાં આવે ને એનાથી સૂપ ટેસ્ટી લાગે. તો સૌથી પહેલા આદુ મરચાં અને લસણ છે એને ચોપરમાં લઈ લઈશું. લગભગ 7 થી 8 કળી લસણ લીધું છે, એક નાનો ટુકડો આદુનો છે અને એક નંગ લીલું મરચું. તેલનું પ્રમાણ પણ બહુ જ માપમાં લેવાનું છે. 1 ટીસ્પૂન જ તેલ લેવાનું અને આ આપણે બધી જગ્યાએ ફોલો કરીશું. કોઈ પણ પ્રકારના સૂપ બનાવવામાં જ્યાં આપણે તેલ લેતા હોઈએ કે બટર લેતા હોઈએ, જો પ્રમાણ વધારે લઈશું તો જ્યારે સૂપ બની જાય ત્યારે તેલ કે બટર ઉપર તરે એવું ન હોવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે લગભગ અત્યારે આપણે 2 સર્વિંગ કરી રહ્યા છે તો એમાં 1 ચમચી જ તેલ લઈએ છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જે આપણે ઝીણા સમાર્યા છે તે આદુ મરચાં અને લસણ ઉમેરી લઈશું. સાંતળી લઈશું. આદુ મરચાં લસણ સંતળાઈ ગયા છે. હવે ઝીણા સમારેલા બધા જ શાક છે તે ઉમેરીશું. ડુંગળી લઈએ છે 1 ચમચી, કેપ્સિકમ 1 ચમચી, બધું જ ઝીણું સમારીને લેવાનું છે. ફણસી 1 ચમચી આવી ગોળ સમારીને લીધી છે. ગાજર 1 ચમચી. સાંતળી લઈશું અને વધારે પણ ચડવા નથી દેવાનું. શાકભાજી કાચા પાકા જ રાખવાના છે. શાકભાજી સંતળાઈ ગયા. હવે તેમાં ઉમેરીએ છે લાલ મરચાની પેસ્ટ 1 ચમચી. આ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે અને આનાથી મંચાવ સૂપનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. લાલ મરચાંને લગભગ 1/2 કલાક પાણીમાં પલાળી અને પછી ક્રશ કરી લેવાના છે અને 1 જ ચમચી આમાં એડ કર્યું છે.
અને હવે ઉમેરીશું લગભગ 2 કપ જેટલું પાણી। અત્યારે આપણે સાદું જ પાણી લીધું છે। તમારે વેજીટેબલ સ્ટોક ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો। મસાલો કરી લઈએ। સૌથી પહેલા મીઠું લઈશું સ્વાદ પ્રમાણે। રેડ ચીલી સોસ 1 ચમચી અને સોયા સોસ નું પ્રમાણ પણ આ સૂપ માં બહુ જ સાચવીને લેવાનું। 5 ચમચી સોયા સોસ ઉમેર્યો છે। થોડો ટોમેટો કેચઅપ ઉમેરીશું, એનાથી એક સરસ ટેંગી ટેસ્ટ આવશે। 1 ચમચી। સૂપ ઉકળી ગયો છે તો સાથે સાથે આપણે કોર્નફ્લોર સ્લરી પણ બનાવી દઈએ। લગભગ 1.5 ચમચી કોર્નફ્લોર લીધો છે અને 1 કપ પાણી। સ્લરી બની ગઈ છે, હવે સૂપમાં ઉમેરી દઈશું। જરૂર પ્રમાણે લઈએ છે। હવે આપણે એમાં કોબીજ ઉમેરીએ છે સમારેલી। કોબીજના પત્તા સરસ ક્રન્ચી રહે એના માટે આપણે કોબીજ છેલ્લે ઉમેરીએ છે અને છેલ્લે વિનેગર 1 ચમચી વિનેગર ઉમેરશું। સૂપ રેડી છે, ગેસ બંધ કરી દઈએ અને હું ટેસ્ટ કરી લઉં। પરફેક્ટ, ખરેખર એકદમ ટેસ્ટી સૂપ બન્યો છે, ઠંડી ઉડાડી દે તેવો। તો હવે સૂપને સર્વ કરી લઈશું। ઉપર લીલી ડુંગળી લઈએ છે અને તળેલી નૂડલ્સ। તો રેડી છે ગરમા ગરમ મોસ્ટ પોપ્યુલર, આપણને બધાને ભાવે તેવો મંચાવ સૂપ। મંચાવ સૂપ બનાવવા માટે જોઈશે બાફેલા નૂડલ્સ 1 કપ, કોર્નફ્લોર 1 ચમચી, જીણું સમારેલું આદું 1 ટુકડો, જીણા સમારેલા મરચા 1 નંગ, જીણું સમારેલું લસણ 7-8 કળી, તેલ 1 ચમચી, જીણી સમારેલી ડુંગળી 1 ચમચી, જીણા સમારેલા કેપ્સિકમ 1 ચમચી, જીણી સમારેલી ફણસી 1 ચમચી, જીણા સમારેલા ગાજર 1 ચમચી, લાલ મરચાની પેસ્ટ 1 ચમચી, પાણી 2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, રેડ ચીલી સોસ 1 ચમચી, સોયા સોસ 5 ચમચી, વિનેગર 1 ચમચી, ટમેટો કેચઅપ 1 ચમચી, સમારેલી કોબીજ 1 ચમચી। સ્લરી બનાવવા માટે જોઈશે કોર્નફ્લોર 1/2 ચમચી, પાણી જરૂર મુજબ, અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, ગાર્નિશિંગ માટે જોઈશે લીલી ડુંગળી અને તળેલા નૂડલ્સ। મંચાવ સૂપ બનાવવાની રીત। સૌપ્રથમ બાફેલા નૂડલ્સને એક પ્લેટમાં કાઢી તેના પર કોર્નફ્લોર છાંટી તેને કોટ કરી લો। હવે તેને ગરમ તેલમાં ધીમા તાપે કડક એવા તળી લો। હવે એક ચોપરમાં આદું, મરચાં અને લસણને ચોપ કરી લો। ત્યારબાદ એક સોસ પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલા આદું, મરચાં અને લસણ ઉમેરી સાંતરી લો। હવે તેમાં ડુંગળી, કેપ્સિકમ, ફણસી અને ગાજરને પણ સાંતરી લો। ત્યારબાદ તેમાં લાલ મરચાંની પેસ્ટ અને પાણી ઉમેરી મિક્સ કરી લો। હવે તેમાં મીઠું, રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી મિક્સ કરી ટમેટો કેચઅપ ઉમેરી સૂપને ઉકાળી લો। ત્યારબાદ તેમાં કોર્નફ્લોરની સરી ઉમેરી મિક્સ કરી કોબીજના પાન ઉમેરી 1-2 મિનિટ માટે કૂક કરી લો। છેલ્લે તેમાં વિનેગર ઉમેરી સૂપ તૈયાર કરો। સૂપ તૈયાર થઈ જાય એટલે એક બાઉલમાં સૂપ કાઢી ઉપર લીલી ડુંગળી અને તળેલા નૂડલ્સ મૂકી ગરમા ગરમ સર્વ કરો। તો તૈયાર છે મંચાવ સૂપ। આજે મળવાનું છે એવી વ્યક્તિને કે જેને શોખ છે દરેક વાનગીને વધુ આકર્ષક રીતે પ્રેઝન્ટ કરવાનો, અને આ શોખને તેમણે સલાડ કાર્વિંગ સ્વરૂપે વિકસાવેલો છે। તો આજે એવી જ વ્યક્તિ શોભનાબેન શાહને મળીએ અને જોઈએ તેમની સલાડ કાર્વિંગની જુદી જુદી ટેકનિક્સ। શોભનાબેન, સ્વાગત છે તમારું આ રસોડે। થેન્ક યુ સો મચ મિત્તલબેન, અને મારું કાર્વિંગ માટે મેં સૌથી પહેલા તમારા માટે એક
આ રસોઈ શો નિમિત્તે અને મિત્તલબેનને આપને ફ્લાવર. થેન્ક યુ સો મચ. આ બહુ જ સરસ છે, જે કાકડી અને ટામેટામાંથી બનાવેલ છે. ઓ વાવ, ખૂબ જ સુંદર છે અને આને તો હું ખાઈ પણ શકું છું. થેન્ક યુ, બહુ જ સરસ છે. થેન્ક યુ સો મચ. તો સલાડ કાર્વિંગ નો શોખ તમને 4 વર્ષથી છે અને તમે શું શું બનાવો છો? એવું કહેવાય કે કઈ બાકી જ નથી. જે મારા હાથમાં આવે એમાંથી હું કઈ ને કઈ ઇનોવેશન કરી અને કઈક એવું નવા એના રૂપે એને પ્રેઝન્ટ કરતી હોઉં છું. લગભગ 15 પ્રકારના કાજુમાંથી, શીરામાંથી, કાકડીમાંથી, જેટલી બી વસ્તુ અવેલેબલ હોય એમાંથી અલગ અલગ ગણપતિના 10 દિવસના તો મેં એ રીતે જ મારી આરાધના ને ભક્તિ કરી હતી. પણ એ પછી લગભગ જે રસોડામાં અવેલેબલ હોય ને એમાંથી કઈ ને કઈ નિત નવું સર્જન થતું. અને મને એવું થાય કે રસોડું એટલું મોટું ઉર્જા સ્ત્રોત છે કે જેમાંથી તમે મેક્સિમમ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકો છો. બરાબર. અને બને ત્યાં સુધી મારી એવી જ કલા હોય છે જે લોકોને આકર્ષિત કરે અને લોકોને એમાંથી પ્રેરણા મળે છે. હા બિલકુલ. અને મને અને દર્શકોને બંનેઓને ખૂબ જ પ્રેરણા મળે એવી વસ્તુઓ છે. આ શું બનાવ્યું છે? આ મેં એક ટામેટામાંથી બાસ્કેટ બનાવ્યું છે. અને આ જ્યારે આપણે કઈ એવું ઘરમાં ડાઇનિંગ ટેબલ પર મૂકવું હોય તો એની અંદર તમે કોથમીર ભરી શકો છો, તમે દાડમ ભરી શકો છો, જે બી ભરવું હોય તમે ભરી શકો. આવા છીણ કરીને પણ તમે મૂકી શકો છો. તમારું કયું ઓકેશન છે એ પ્રમાણે તમે એને આટલા બધા ખાસા ગોળ પણ કરીને આવી રીતે તમે કરી શકો છો. હવે એને કાર્વિંગ કરી અને ઉપર મેં આ મૂળાથી નાનું ફ્લાવર બનાવ્યું છે. બહુ જ ક્યુટ છે આ. સાચે આ બધું જોવાની તો બહુ જ મજા આવે. પણ આ અઘરું છે? ના, જરાય નહીં. બિલકુલ હું શીખી નથી. અચ્છા, તમે શીખ્યા નથી? ના. ઓકે, એટલે તમે પેશન તરીકે જ આ વસ્તુ શરૂ કરી? એટલે મારું ડ્રોઈંગ સારું છે એટલે કદાચ મે બી એના લીધે કટ એવા પ્રોપર આવે છે એવું બનતું હશે. બરાબર છે. અનેક શોખ છે. બરાબર. બીજું શું કર્યું છે? હવે આ આજે રસોઈ સુમાં હું ફર્સ્ટ ટાઈમ આવી છું એટલે ભગવાનના પગલા મેં બનાવ્યા છે. આ ઓરેન્જ છે અને આ દાડમના આંગળીઓ કરી છે. આ છે ગાજરમાંથી મેં, આ બહુ જ સિમ્પલ છે, ખાલી એનું અરેન્જમેન્ટ કરવાનું હોય એટલે આવી રીતે આપણે જ્યારે સરસ ગાજર છે, કાકડી છે એવું અરેન્જમેન્ટ કરીએ તો બાળકો પણ ફટાફટ ખાઈ લે. આ સલાડ ખાવાનું એ લોકોને બહુ ગમતું ના હોય પણ આવું એટ્રેક્ટિવ કરીએ તો ખાઈ લે. યસ, એકચ્યુઅલી. અને આપણે સલાડ બનાવીએ ને ત્યારે પણ આપણે એવું થાય કે કઈક વચ્ચે કઈક મૂકીએ કે જેથી લોકો આકર્ષિત થાય અને ચાખે ખાય. યસ. તો આજે આ રસોડે તમે શું બનાવતા? હા, હવે સૌથી પહેલું હું આજે ફ્લાવર બનાવતા શીખવાડીશ. ટામેટામાંથી ફ્લાવર કેવી રીતે બને છે? કોઈ પણ ટામેટું લીધું હોય એની બે સાઈડ હોય છે, એક આ હોય અને એક આ હોય છે. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે. હવે એમાં પહેલા એક નાનો આટલો જ કટ કરવાનો છે. આટલો જ. આખો કટ ન થઈ જાય એનું ખૂબ ધ્યાન રાખવાનું છે અને આવી રીતે ધીરે 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 લેતા જવાનું છે ગોળ ગોળ. બીજા હાથથી ગોળ ગોળ ફેરવવાનું છે અને ચપ્પાથી આવી રીતે કરતા જવાનું છે. ઓકે. કાપવાનું તો કદાચ હજી થાય છે પણ આને પછી કેવી રીતે વાળવાનું છે એ એક થોડી કળા છે. હવે આવી રીતે આ થઈ ગયું. ઓકે. હવે આમાંથી મારો એસ પણ બને છે. આ એસ પણ બની ગયું. હવે આને કેવી રીતે વાળવાનું છે? તો જે આપણે અહીંયાથી શરૂ કરેલું એને જ પહેલા અંદર લેવાનું છે અને એને આ રીતે પકડી રાખવાનું છે અને ધીરે ધીરે વાળતા જવાનું છે. અચ્છા. હા, તો આના માટે આપણે ટામેટું થોડું કઠણ લેવાનું. હા, એટલે ફ્રીઝમાંથી કાઢીને કરીએ ને તો એનું થોડુંક વધારે સારું. તમને જે શીખવું હોય એને તો બિચારાને કદાચ ન ફાવે એટલે સહેજ એવું ટામેટું લીધું હોય ને. જો આવી રીતે. ઓકે. હા, એકદમ ઝડપથી બની ગયું. હા. ઓકે. હવે ગાજરની આ રીતે સ્લાઈસ કરીએ ને તો અત્યારે જે મેં આ કરી છે હવે આને મોલ્ડ કરું તો નથી થતું. પણ એ ટેકનિક શું છે કે આને આ મીઠાના પાણીમાં એને થોડીક વાર માટે મૂકી રાખવાનું એટલે હવે આને જે રીતે વાળવું હોય એ રીતે વાળી શકાય છે. ઓકે. હા, એટલે હવે એક સ્ટીક લઈ અને આપણે એને એવી રીતે અરેન્જ કરી શકીએ છીએ આવી રીતે. અચ્છા. હવે આ ગાજરને મીઠાના પાણીમાંથી આપણે આ રીતે કાઢી લેવાના છે અને એને આવી રીતે ગોઠવી દેવાના છે. અચ્છા. ટિશ્યુ પેપર પર કરવાથી એનું વધારાનું પાણી એ ચૂસી લેશે. એક્સ્ટ્રા થોડું પાણી હોય તો એને પણ. ઓકે. હવે આને આ રીતે અહીંયાથી રોલ કરવાનું છે.
અને એને સ્ટીક પર આવી દેવાની છે. ઓકે, બંને બાજુ. હા, અને પછી એની આ બધી કળી જે થઈ એને થોડી થોડી ખોલી દેવાની. અચ્છા, ઓકે. હા, એટલે આ એક આવું બીજું. હવે હું તમને કાકડીની આ જે એક ટેકનિક બતાવું છું કાર્વિંગનું, જે બહુ જ ઇઝી છે અને બહુ જ સરસ એનું ડેકોરેશનમાં લુક આવે છે. આ એક કાકડી લેવાની છે. હા, આપણે એને અહીંયાથી સાઈડમાંથી કટ કરશું, પછી એને અહીંયાથી સાઈડમાંથી આ રીતે કટ કરશું. ઓકે, હવે આને કાઢી લઈશું. સેમ વે આ બાજુ કરવાનું છે. અચ્છા, એટલે વચ્ચે ગ્રીન રહેશે. હા, અને આજુબાજુ થોડો લાઇટ ગ્રીન રહેશે. ઓકે, એટલે એકદમ ડીપ કટ નથી આપવાનું. ના ના ના. ઓકે, હવે હા એને આ રીતે કટ કરી દેવાના છે. બધા જ એક સરખા કરી દેવાના છે. હવે આ જે થઈ ગયું ને, હા, હવે ખાલી એને એક આમ એક આમ એક આમ એક આમ. ઓ અચ્છા. તમે એને આખું ગોળ પણ એવી રીતે અરેન્જ કરી શકો છો. બરાબર છે. તમારે જે શેપ આપવો હોય, હા, હાર્ટ શેપ આપી શકો છો. એટલે એનું આખું લુક બહુ સરસ આવે છે. એક બાર એક અંદર, એક બાર એક અંદર, આ રીતે કરવાની. ઓકે, અને આને હવે આ રીતે કરવું. અને પછી આની બીજી પણ એક રીત છે કે જે તમારું પ્લેટ હોય એની તમારે બોર્ડર આપવી હોય, આ રીતે તમે મૂકી દો આખી પ્લેટમાં, અને અંદર તમે છીણ કરો. હા, કઈ પણ તમે મૂકી શકો છો. બરાબર, એટલે આ બોર્ડર તરીકે પણ આ બહુ ફાઇન આનું લુક આવે છે. આ રીતે અલગ અલગ આ બોર્ડર આપીને વચ્ચે તમે છીણ મૂકી શકો, તમે પુલાવ મૂકી શકો છો, ભાત મૂકી શકો છો. કઈ પણ બહુ સરસ લાગે. આ રીતે મેં ઘણા ફોટા પણ લીધા છે જે મેં અલગ અલગ થીમ પર અને અલગ અલગ ઓકેશન પર કર્યા હોય. આપ જોઈ શકો છો આ મૂળામાંથી મેં ફ્લાવર તૈયાર કર્યું છે. ઓ, આમાં બીટ, ટામેટું, ઓરેન્જ, કેળા, કાકડી અને ટામેટું, આનું આખું ફ્લાવરનું બનાવ્યું છે. બધા જ ફ્લાવર છે. બહુ સરસ પ્લેટ દેખાય છે, એકદમ અટ્રેક્ટિવ. પછી આ ફેમિલી ફોટો મરચાનો, બહુ જ ક્યુટ છે. આ એપલ માંથી, એટલે ફ્રૂટ અને વેજીટેબલ બેઉ કાર્વિંગ કરું છું. એટલે ઓ અચ્છા, એપલ માંથી ગર્લ, હા, સફરજન માંથી એક ગર્લ બનાવી છે. આ પપૈયા માંથી ફ્લાવર, એક જ પપૈયા માંથી એનું આખું. અચ્છા, આ આખું એક જ પપૈયું છે? હા, એક જ છે. એમાંથી કાર્વિંગ કરીને ફ્લાવર બનાવી છે. આ ઓરેન્જ ના પીસ માંથી સાયકલ કરી છે. અરે વાહ, એટલે બાળકોને જોતા જોતા જ ખૂબ ગમી જાય. હા હા, બિલકુલ. અને આ તો કોમ્પિટિશન માં બરાબર તો તમારો નંબર આવે. હા, એટલે બાળકો બધા મને ફોન કરતા હોય કે આંટી આજે અમારે સ્કૂલ માં સલાડ કોમ્પિટિશન છે, આઈડિયા આપો. એટલે પછી એ લોકોને આઈડિયા આપો. હવે સલાડ આપણે એસેમ્બલ કરીએ છીએ. ઓકે, પહેલા તો આ કાકડી જે આપણે કરી છે એની જ આપણે બોર્ડર લઈ લઈએ છીએ. ઓકે, આ રીતે મેં છીણ તૈયાર કરીને રાખેલી છે, એ હું એની આજુબાજુ એસેમ્બલ કરું છું. ઓકે, આ કોબીજ છે? હા, કોબીજ છે. ઓકે, હવે આ ગાજરનું છીણ છે. હા, એને આ રીતે આપણે ઓકે, એટલે કલર કોમ્બિનેશન પણ ધ્યાન રાખજો. હા હા હા, એટલે એને કયા પ્લેટમાં તમે મૂકો છો. નીચે વ્હાઇટ પ્લેટ છે તો એને એ રીતે લેવાનું અને એ કલર કોમ્બિનેશન લેવાના. ઓકે, હવે આ બીટ છે. હા, બીટ નું છીણ છે. એના નાના નાના બોલ બનાવું છું. અચ્છા, જે આપણે ખાલી વચ્ચે મૂકી દઈશું. હા, તો તૈયાર છે સલાડની આખી પ્લેટ. બહુ જ સરસ છે. આ તો હું જ ફિનિશ કરી દઈશ.
તમે આ રસોડે તમારો સમય કાઢીને આવ્યા અને અમને સૌને આ સલાડ કાર્વિંગ શીખ્યું એકદમ ઈઝી થઈ જાય, હું પણ કરી શકું અને દર્શકોને ઘણી બધી પ્રેરણા પણ આપી. થેન્ક યુ. દરેક જગ્યાની પ્રખ્યાત વાનગી સૌને પ્રિય હોય છે, એટલા માટે જ તો આજે આ રસોડે આપણે તેવી જ વાનગીઓ બતાવવાના છીએ. અને બતાવવા માટે મળી લઈએ જેમની વાનગીઓની ચર્ચા થાય છે ચારે કોર, તેઓ છે વૈભવી ઠાકોર. વૈભવી, તમારા એરિયાની સૌથી પ્રખ્યાત વાનગી કઈ? મારે ત્યાં તો મારા એરિયામાં જોવા જઈએ તો ફાફડા જલેબી બહુ જ ફેમસ છે. ક્યાં ક્યાંથી લોકો એના ફાફડા જલેબી લેવા આવે છે. હા, પછી પફ છે, પછી બધા એકદમ ડિફરન્ટ ટાઈપના ખાખરા મળે છે તે અમારા એરિયામાં બહુ ફેમસ છે. મોસ્ટ વેલકમ, લઈ જઈશ. પણ આજે આ રસોડે આપણે પ્રખ્યાત વાનગીઓ બનાવવાના છીએ. યસ, શું છે એમાં? આ એક સ્વીડિશ ડિશ છે અને સ્ટોકહોમની એક ફેમસ રેસ્ટોરન્ટમાં ફર્સ્ટ ટાઈમ સર્વ કરવામાં આવી હતી 1940 થી લઈને વચ્ચે થોડુંક આવીએ ત્યારે 1950 સુધી, ત્યારે ફર્સ્ટ ટાઈમ ત્યાં સર્વ કરવામાં આવી હતી. અને જે આપણે રોસ્ટ કરીએ છીએ ને બટાકાને, ત્યાં સ્વીડનમાં આ રીતે એને રોસ્ટ કરવામાં આવે છે, તો ફર્સ્ટ ટાઈમ ત્યાં એ સર્વ કરી હતી, તો આજે આપણે ત્યાંની જ ડિશ લઈએ છીએ. ઓકે, અને નામ શું છે? એક્ચ્યુઅલમાં એનું નામ છે હેઝલબેક પોટેટો. યસ, અને આજે આપણે આપણું ટ્વિસ્ટ આપ્યું છે, તંદૂરી ફ્લેવર બેક્ડ પોટેટોઝ લઈએ છે. ઓકે, તો શરૂ કરીએ. શ્યોર. આના માટે જરૂરી નથી કે લાંબા સાઈઝના બટાકા જોઈએ, કોઈ બી સાઈઝનું હોય તો ચાલે. એને એકદમ ઝીણું ઝીણું સ્લાઈસીસ આમ કટ કરવાની છે, તો એ કટ કરી લઈએ. છેક સુધી નથી જવા દેવાનું. અચ્છા, જો ના ફાવે તો આ રીતનો કોઈ બી ચમચો લઈ લેવાનો અને વચ્ચે મૂકી દેવાનું આવી રીતે. ઓકે, અને તમે સાઈડ ડિશ તરીકે સર્વ થાય છે, એપેટાઈઝર્સ તરીકે સર્વ કરવામાં આવે છે અને બહુ જ ફેન્સી લાગે છે. સર્વ કર્યું હોય ને તો પહેલી નજર આના ઉપર જ જાય, એટલે ઓલવેઝ લાઈક હવેથી તો મારા ખ્યાલથી બધા આવી જ સ્ટાઈલની બનાવશે. એક વખત અહીંયા બહુ જ ઈઝી છે. ઓકે, ખાલી ધ્યાન રાખવાનું છે આ કટિંગ છે, બાકી કંઈ જ છે નહીં. ઓકે, અને છાલ સાથે જ લેવાના બટાકા. હા, ઓકે, આ કટ થઈ ગયું છે. હા, એને આ ગાર્લિક બટર મેં લીધેલું છે. હા, ના હોય તો બટર ની અંદર થોડું લસણ ઉમેરી દેવાનું. ઓકે, હા, અને થોડું ગરમ કરી લેવાનું. ઓકે, અને મેલ્ટ કરી લેવાનું આવી રીતે, બટાકા ઉપર લગાવી દઈએ. ઓકે, બધી જ સાઈડ લગાવી દેવાનું છે અને થોડુંક થોડુંક આવું વચ્ચે ખોલતા જઈ. અચ્છા, ઓકે, અને હવે આપણે 200 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે મૂકવાનું છે. અને 10 મિનિટ થાય ને એટલે વચ્ચે એક વખત આ ગાર્લિક બટરનું થોડુંક બ્રશ મારી દેવાનું અને પાછું મૂકી દેવાનું. ઓકે, અને બેક કરવા ફરીથી મૂકી દેવાનું છે 10 મિનિટ માટે, પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. ઓકે, મિત્તલ, બટાકા બેક થાય છે ત્યાં સુધી આપણે મેરિનેશન બનાવી દઈએ અને તંદૂર ફ્લેવર નો બનાવીએ છે. તંદૂરી ફ્લેવર. હંકર છે, બાંધેલું દહીં લીધેલું છે, પાકપ લીધેલું છે, આ શેકેલું બેસન છે એ 2 ચમચી નાની લેવાની છે, આદુ છે 1 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, ઓકે, જીરું 1/2 ચમચી, યસ, ભૂકો લીધેલો છે એનો,
લીંબુ નો રસ છે બે ચમચી લાલ મરચું એક ચમચી હળદર 5 ચમચી મીઠું અડધી ચમચી આ મોઝરેલા ચીઝ છે એ લેવાની છે મેરિનેશનમાં ચીઝ કસૂરી મેથી છે એ ઉમેરીએ કેટલી લઈશું એ 5 ચમચી આ મેરિનેશન તૈયાર થઈ ગયું છે હા બટાકા ભી થોડા બેક થઈ ગયા છે હા હવે બાકીની પ્રોસીજર કરીએ આ મેરિનેશન જે બનાવ્યું છે ને એને આપણે ઉપર બ્રશ કરવાનું છે એનાથી એટલે બધી જ ફ્લેવર્સ અંદર આવી જશે યસ અને બટાકા થોડા ખુલી પણ જાય છે ને હા એટલે જ થોડા ખુલે ને પછીથી મેરિનેશન ઓલવેઝ આવું જે ઘટ વાળું હોય ને એ વાળું મેરિનેશન ખુલી જાય ને એકવાર પછીથી જ એ અંદર આવી રીતે ઉપર બ્રશ કરવાના અધરવાઇઝ તમે જો બટરમાં કોઈ ભી ફ્લેવર્સ આપતા હો તો કોઈ વાંધો નથી આવતો એક વખત કર્યું પછી થોડુંક થોડુંક ઇન્ટરવલ્સે બ્રશ કરતા રહેવાનું બરાબર છે અને આગળ પાછળ બધે જ લગાવી દેવાનું મેરિનેશન બધી જગ્યાએ લાગી ગયું છે હવે બાકીનું 20 મિનિટ થાય છે ઓલમોસ્ટ કાં તો થોડું ક્રિસ્પી થાય ને બસ ત્યાં સુધી આપણે એને બેક કરવાનું છે અને કેટલા ટેમ્પરેચર 220 અત્યારે આપણે 200 પર કર્યું ને તો 220 થોડું ટેમ્પરેચર વધારી દેવાનું હા કારણ કે આપણે તંદૂરી જ પેલું એ બાકી ઇફેક્ટ આપી રહ્યા છે હવે મૂકી દઈએ આપણે હવે બેક થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે એક સરસ મજાનું ડીપ બનાવી દઈએ યસ એના માટે હા દહીં લીધેલું છે હા એક કાકડી લીધી હતી એને છીણી અને થોડુંક મીઠું નાખી દીધેલું એટલે પાણી જેટલું પછી નીકળ્યું એ બધું નિતારી અને અત્યારે લઈએ છે ઓકે એક કાકડીનું છે હા લસણ છે અડધી ચમચી થોડુંક છીણી લીધેલું છે હા મરી અડધી ચમચી મીઠું હા ઓલિવ ઓઇલ છે એ ઉમેરીએ ઓકે એકદમ અલગ જ ટાઈપ નું ડીપ છે આ યસ લીંબુ નો રસ છે હા એક મોટી ચમચી આ સુવાની ભાજી છે હા એ ઉમેરીએ ઓકે પાકપ અચ્છા લેબ સુવાની ભાજી જ વપરાય યસ ઓહો આ ઝાટઝીકી સોસ છે એ આપણે લઈએ છે અત્યારે મિક્સ એન્ડ મેચ ઓફ ફ્લેવર્સ આપણે તંદૂરી ફ્લેવર્સ ના બટાકા લીધેલા છે તો અત્યારે આપણે ઝાટઝીકી સોસ લીધેલો છે ડીપ તરીકેની સાથે બરાબર અત્યારે તો તમે મસ્ત તંદૂરી ફ્લેવર ના બટાકા બનાવી રહ્યા છો પણ આના પછી શું બનવાનું છે છે ને એક સરસ મજાની કેક લીધેલી છે એકદમ ઇન્ટરેસ્ટિંગ છે અને ટ્રેન્ડિંગ છે અચ્છા યસ આ લોકડાઉન માં જ એનો ટ્રેન્ડ આવેલો છે હા બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આમ કહેવાય ને કે તમારો ઓડિયન્સ જોઈએ તમારી બર્થડે હોય ઓડિયન્સ જોઈએ અને કેમેરાસ એક્શન એ સ્ટાઇલની કેક છે બહુ જ ટ્રેન્ડિંગ છે આ ઝાટઝીકી ડીપ રેડી છે હા તંદૂરી બટાકા બેક થઈને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત લાગે છે અને ફ્લેવર તો તું જો અને સુગંધ ભી બહુ જ સરસ આવી રહી છે હા ગરમા ગરમ એકદમ યસ અને ખરેખર પાર્ટીમાં તમે આવું સ્ટાર્ટર સર્વ કરો તો બધા જોતા રહી જાય હા હવે ડીપ સર્વ કરી લઈએ હા
ઉપરથી ઓલિવ ઓઇલ થોડું રેડીશું, થોડીક સુવાની ભાજી, અને સાથે કાકડી છે, જસ્ટ ખાલી મીઠું નાખીને મૂકેલી છે, કટકા કરી લેવાના, એ સર્વ કરી દઈએ. બરાબર, તો તૈયાર છે એક પ્રખ્યાત વાનગી, તંદૂરી બેક્ડ બટાકા. તંદૂરી બેક બટાકા બનાવવા માટે જોઈશે બટાકા 3 નંગ, ગાર્લિક બટર 3-4 ચમચી, મેરિનેશન માટે જોઈશે બાંધેલું દહીં 5 કપ, શેકેલું બેસન 2 ચમચી, છીણેલું આદુ 1 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, જીરાનો ભૂક્કો 1/2 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, લાલ મરચું 1 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મોઝરેલા ચીઝ 1/2 કપ, કસૂરી મેથી 5 ચમચી. ઝાઝીકી ડીપ બનાવવા માટે જોઈશે દહીં 1 કપ, કાકડીનું છીણ 1/2 કપ, છીણેલું લસણ 1/2 ચમચી, મરીનો ભૂક્કો 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ઓલિવ ઓઇલ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, સમારેલી સુવાની ભાજી 5 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે ઓલિવ ઓઇલ, સુવાની ભાજી અને કાકડી. તંદૂરી બેક બટાકા બનાવવાની રીત. સૌપ્રથમ બટાકાને સ્લાઇસમાં કટ કરી તેના ઉપર ગાર્લિક બટર લગાવી તેને 200 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે બેક કરી લો. 10 મિનિટ થાય એટલે તેના પર ફરીથી ગાર્લિક બટર લગાવી 10 મિનિટ માટે બેક કરી લો. હવે મેરિનેશન કરવા માટે એક બાઉલમાં બાંધેલું દહીં, બેસન, આદુ, ગરમ મસાલો, જીરાનો ભૂક્કો, લીંબુનો રસ, લાલ મરચું, હળદર, મીઠું અને મોઝરેલા ચીઝ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી લો. હવે બટાકા બેક થઈ જાય એટલે તેના પર મેરિનેશન લગાવી તેને ફરીથી 220 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે બેક કરી લો. હવે ઝાઝીકી ડીપ બનાવવા માટે એક બાઉલમાં બાંધેલું દહીં, તેમાં કાકડીનું છીણ, છીણેલું લસણ, મરીનો ભૂક્કો, મીઠું, ઓલિવ ઓઇલ, લીંબુનો રસ અને સુવાની ભાજી ઉમેરી મિક્સ કરી ડીપ તૈયાર કરો. હવે સર્વિંગ પ્લેટમાં બેક કરેલા બટાકા લઈ તેની સાથે તૈયાર કરેલું ઝાઝીકી ડીપ લઈ ઉપરથી ઓલિવ ઓઇલ રેડી સુવાની ભાજીથી ગાર્નિશ કરી કાકડી સાથે સર્વ કરો. તો તૈયાર છે તંદૂરી બેક બટાકા. સો વૈભવી, મસ્ત મજાની કેક હવે બનવાની છે અને તમે જે રીતે એક્સપ્લેન કર્યું અને ઇન્ટરનેટ પર પણ મેં જોયું છે, પણ એ બને છે કઈ રીતે? બને છે તો જે આપણી નોર્મલ જે રૂટીન કેક્સ બનાવીએ છે ને, કે સ્ટેક કરીને વચ્ચે ક્રીમ હોય અને એવી રીતે સ્ટેક કરીને જે બનાવીએ છે એ જ રીતે બને છે. પણ જે પાર્ટ એનો, જે ઇમ્પોર્ટન્ટ જે કહીએ કે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, એ આગળ આખી પ્રોસીજર પતી જાય ને પછીથી એ પાર્ટ સ્ટાર્ટ થાય છે, એવી રીતના છે. ઓકે, તો પછી એ સર્વિંગ પોર્શન જોવાની ખૂબ મજા આવશે ને. તો શરૂ કરીએ. શ્યોર. આ મેં કોફી ફ્લેવરની કેક બનાવેલી છે, રાઈટ? અને અહીંયા તમે કોઈ બી ફ્લેવર લઈ શકાય, ચોકલેટ ફ્લેવર, વેનીલા ફ્લેવર લઈ શકાય છે, હનીકોમની ફ્લેવર આવે છે એ લઈ શકાય છે, કેરેમલ કોઈ બી ચાલી જાય. બરાબર. અત્યારે આપણે સિરપ લગાવીએ છે, કોફીનું ડિકોક્શન બનાવેલું છે. 1 ચમચી કોફી અને સામે 10 ચમચી મેં પાણી લીધેલું છે એ ઉમેરીએ. બરાબર. અને કેટલું લગાવવાનું આ સિરપ? 1-1.5 ચમચી પર લેયર લગાવવાનું છે. અચ્છા. આ વ્હીપ ક્રીમ છે, હા, એમાં વ્હીપ કરીને જ રાખેલું છે, હા, એને વચ્ચેથી લઈ અને સાઈડ સુધી અચ્છા જવા દેવાનું છે. ઓકે. આ બહુ જ રેન્ડમ, તમારે જેવી રીતનું કરવું હોય એ રીતે. અચ્છા. ઓકે. આમાં આપણે વ્હીપ ક્રીમ જ લઈ શકીએ કે આપણે ગનાશ લઈ શકીએ? લઈ શકાય છે, પણ એટલે વ્હીપ કરેલું હોવું જોઈએ ગનાશ. હા. બીજું લેયર મૂકી દઈએ. ઓકે. ફરીથી ડિકોક્શન. આનો પાછળનો હેતુ એટલું છે કે થોડી મોઇસ્ટ રહે આપણી કેક. બરાબર. ઓકે. ડ્રાય ના થઈ જાય. હા. ફરીથી વ્હીપ ક્રીમ. ફરીથી વ્હીપ ક્રીમ. ત્રીજું લેયર. હવે કોફી ડિકોક્શન.
હવે લાસ્ટ લેયર કોફી ડિકોક્શન. અત્યારે તો પેલી કેક પણ બહુ ચાલી છે ને, આખી બંધ હોય પછી તમારે પિનાટા કેક તોડવાનો. યસ, સ્મેશ ઇટ અપ. યસ, એ બી આપણે બતાવી દઈશું દર્શકોને. આ એકદમ લાઇટ લેવાનું છે. અચ્છા, ઉપરનું છે એટલે. હા, ઓકે. હવે એને સરસ આમ ફેલાવી દઈએ, બરાબર પ્રોપર લેવલ કરી દેવાનું એને. હવેનો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે આ કેકનો, એ સ્ટાર્ટ થાય છે. ઓકે, તો એ એકદમ પરફેક્ટલી જોઈ લેજે તું બી. યસ, તમે પણ ધ્યાનથી જોજો. આ ટ્રાન્સપરન્ટ શીટ આવી રીતે મળે જ છે. એને ઓકે કવર કરીશું. કવર કરવાનું છે, એક સાઈડ દબાઈ અને બીજી સાઈડથી એને ખેંચવાની છે. ઓકે, હવે સેલો ટેપથી આપણે એને સ્ટીક કરી દઈશું. અને હવે આપણે ફ્રીઝમાં થોડી વાર સેટ કરવા મૂકી દઈએ, 30 મિનિટ જેવું જ મૂકવાનું છે. હા, ઓકે. તો વૈભવી હવે શું કરવાનું છે? કેક તો આપણે મૂકી દીધી છે. યસ, હવે આપણે ગનાશ બનાવવાનું છે, જે ડ્રિઝલ કરવાનું જે ક્રીમ છે ને એ બનાવવાનું છે. અચ્છા, હા, તો એના માટે 100 ગ્રામ વ્હાઈટ ચોકલેટ લીધેલી છે. હા, એની સાથે 1/2 કપ ક્રીમ લીધેલું છે, સિંગલ ક્રીમ લીધેલું છે આ જગ્યાએ. ઓકે, ક્રીમ ના હોય તો દહીં બી ચાલે. દહીં પણ ચાલે? હા, આ કેકમાં ઇવન તમે દહીં બી યુઝ કરી શકો છો. હા, પ્રોપરલી મિક્સ કરી લઈએ આને. ઓકે, અને દહીં કેવું લેવાનું? મોળું? હા, મોળું લેવાનું. અચ્છા, ઓકે. આ વિપિંગ ક્રીમ છે. યસ, એ આપણે ઉમેરી દઈએ આની અંદર. અચ્છા, વિપક્રીમ કેટલું લીધું છે? વિપિંગ ક્રીમ મેં 1/2 કપ લીધેલું છે. ઓકે, અત્યારે આપણે આની અંદર ચોકલેટ ઉમેરી છે. હા, તું જોઈ શકે છે ખાસું થીક છે. હા હા, અત્યારે આપણે ધારો કે કેક આપણે આ બનાવી છે, કોઈની બર્થડે છે કે કોઈ ઓકેઝન છે, સિમ્પલ બનાવી છે, તો અત્યાર સુધીની આખી જે આપણે પ્રોસિજર કરી ત્યાં સુધીની કરી અને મૂકી દેવાની. બરાબર, અને એક સાઈડ આ ગનાશ બી બનાવી અને મૂકી દેવાનું. ઓકે, હવે જ્યારે લાસ્ટ મોમેન્ટ પર જે આપણે કુલ ખા ત્યારે સ્ટાર્ટ કરતા હોઈએ ત્યારે અને 30 સેકન્ડ જેટલું ગરમ કરી લેવાનું અને પછીથી ડ્રિઝલ કરવાનું, નહીતર એ ઇફેક્ટ નહીં આવે. કારણ કે થીક હોય ને વિપિંગ ક્રીમ, થીક છે. બરાબર, અને સામે પેલું બી આપણે સેટ થયેલું છે એટલે એ એકદમ ઠંડુ છે, એટલે ઠંડા ઉપર જો આ ફરીથી ઠંડુ ને ઠંડુ પડશે તો એ જામ થઈ જશે અને ઇફેક્ટ નહીં આવે. એટલે અને 30 સેકન્ડ થોડુંક માઇક્રો કરી લેવાનું, કાં તો બાન મેરી મેથડ થી એને થોડુંક ગરમ કરી લેવાનું. ઓકે, કેક સરસ ઠંડી બી થઈ ગઈ છે અને આપણે ગનાશ ને ગરમ બી કરી લીધેલું છે, તો હવે આપણે પોર કરી દઈએ કેક ની ઉપર. અને થોડીક આવી રીતે ટેપ કરવાની. ઓકે, એટલે સેટ થઈ જશે. હા, કેકનું ક્રમ લેયર નીકળે છે એને મેં આવી રીતે બ્લેન્ડ કરી દીધેલું છે, એ આપણે ડ્રિઝલ કરીએ ઉપર આવી રીતે. એનો એવી રીતે ટ્રેન છે કે તમે ઇવન કોઈને આપતા હો ને કેક, તો આ ગનાશ સાથે આપવાનું અને સાથે આવી રીતે ડેકોરેશનની જેટલી બી વસ્તુ હોય ને એ લાસ્ટ મોમેન્ટ પર જ બધી મૂકવાની આવી રીતે ડ્રિઝલ કરીને. અચ્છા, અખરોટ છે. હા, કોફી સાથે અખરોટ સરસ લાગે છે. અને ઉપરથી આ ચેરી. યસ, ઓકે. થોડા સિલ્વર બોલ્સ છે. આહા, એ મૂકી દઈએ. હવે પુલ મી અપ કરીશું આપણે. યસ, એ સુપર્બ દેખાય છે ને. યસ, એકદમ જાદુ જેવું. યસ,
તો તૈયાર છે એકદમ મોસ્ટ ટ્રેન્ડિંગ પુલ મી અપ કેક. પુલ મી અપ કેક બનાવવા માટે જોઈશે કોફી ફ્લેવરની સ્પોન્જ કેક 500 ગ્રામ, કોફીનો સિરપ 1/2 કપ, વિપ ક્રીમ 500 ગ્રામ. ગનાશ બનાવવા માટે જોઈશે વ્હાઇટ ચોકલેટ 100 ગ્રામ, ક્રીમ 1/2 કપ, વિપ ક્રીમ 1/2 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે કેકના ક્રમ્સ, અખરોટ, ચેરીઝ અને સિલ્વર બોલ્સ. પુલ મી અપ કેક બનાવવાની રીત. સૌપ્રથમ કોફી ફ્લેવરની સ્પોન્જ કેક લઈ તેના એક ભાગ ઉપર કોફી સિરપ લગાવી, તેના ઉપર વિપ ક્રીમ લગાવી, બીજું લેયર મૂકી તેને પણ આ જ રીતે કોફી સિરપ લગાવી, વિપ ક્રીમ લગાવી, ચાર લેયર તૈયાર કરી દો. હવે સૌથી ઉપરના લેયર પર વિપ ક્રીમ લગાવી તેને બરાબર ફેલાવી દો. હવે કેકની ચારે બાજુ પ્લાસ્ટિક શીટ લગાવી તેને ફ્રીઝમાં 1/2 કલાક માટે સેટ કરી લો. હવે ગનાશ બનાવવા માટે પીગાળેલી વ્હાઇટ ચોકલેટ લઈ તેમાં ક્રીમ ઉમેરી, વિપ ક્રીમ ઉમેરી, બરાબર મિક્સ કરી લો. હવે ગનાશને 30 સેકન્ડ માટે ગરમ કરી કેક ઠંડી થઈ જાય એટલે તેના પર રેડી લો. ત્યારબાદ તેના પર કેકના ક્રમ્સ ભભરાવી, અખરોટ મૂકી, ચેરીઝ મૂકી, સિલ્વર બોલ્સથી ગાર્નિશ કરી પ્લાસ્ટિક શીટને ઉઠાવી દો. તો તૈયાર છે પુલ મી અપ કેક.